ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ફૂલહાર સહિતના વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિકૃતિ પર અને ત્યારબાદ સ્ટેશન ખાતે આવેલા આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ હાજર રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમના સ્મરણો યાદ કર્યા હતા. આ સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરીશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાલા, પાલિકાના વિપક્ષના દંડક હમેન્દ્ર કોઠીવાલા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારત રત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે ત્યારે આજની 133મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ખાતે બાબા સાહેબની પ્રતિમાએ અમે ફૂલ અર્પણ કર્યા છે. સાથે સાથે જે બાબા સાહેબનું સપનું હતું, એમણે જે સંવિધાન રચીને દેશને ઘડતર કરવાનું જે સપનું જોયું હતું, એ સપનું આજે આઝાદીના 75 વર્ષ થયા છે, છતાંય સંવિધાનિક પદો પર રહેનારા લોકો એ મારા જેવા ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હોય, તમામ લોકો આજે પણ સંવિધાનની અમલવારી જે થવી જોઈએ તે થઈ નથી. આજે પણ જે દેશમાં ઘણી જગ્યાએ આજે પણ અસ્પૃશ્યતા છે, ઊંચ નીચના ભેદભાવો છે, ત્યારે અમે આપના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ. આજે માત્ર ફૂલહાર કરીને આપણે છૂટા નથી થવાનું, પણ બાબા સાહેબના સપનાનું ભારત બનાવવા માટે આવનાર દિવસોમાં લોકતંત્ર બચાવવા માટે તમામ લોકોએ પોતાના ઘરેથી આગળ આવવું પડશે, તમામ દેશના નાગરિકોએ આગળ આવવું પડશે અને સમાનતા જળવાય, રાષ્ટ્રભાવના જળવાય અને જે બાબા સાહેબનું સપનું હતું એ સપનું પૂરું થાય એ પ્રયત્ન બધાએ આજના દિવસે કરવા પડશે અને સંકલ્પ બધાએ લેવા પડશે.